नमस्कार। धोरण 11 विषय मानवीय व्यवस्था एकम नंबर 6 धंधाकीय व्यवस्थाના સ્વરૂપો ભાગ 2 જેમાં આગળના આપણે જે છે વિડિયોમાં જોઈન્ટ સ્ટોક કંપની તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું જોઈન્ટ સ્ટોક કંપનીનો અર્થ ત્યાર પછી જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણો જેનાથી વિગતવાર આપણે જે છે એ પરિચિત થયા છતાં પણ થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું તો જોઈન્ટ સ્ટોક કંપનીનો અર્થ થોડો જોઈ લઈએ તો આ એક કાયદાકીય અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે જે દ્રષ્ટિએ એ પોતે કૃત્રિમ ગણી શકાય અદ્રશ્ય ગણી શકાય અને અમૂર્ત વ્યક્તિ પણ ગણી શકાય બરાબર જેનો ખાસ કરીને સ્થાપના કોના દ્વારા થાય છે તો કે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થાપાયેલ કંપની છે એટલે કે કાયદા દ્વારા જે છે કંપનીનું અસ્તિત્વ જોવા મળે છે જેના કારણે કંપનીને કાયદાનું સર્જન આપણે ગણી શકીએ તો એના લક્ષણોમાં આપણે જે છે પહેલું લક્ષણ જોયું હતું કાયદેસરનું વ્યક્તિત્વ આ જે છે કાયદેસરનું વ્યક્તિત્વ છે એટલે કે કંપનીમાં જે કોઈ સભ્યો હોય એ સભ્યો સાથે એટલે કોઈ લેવા દેવા નથી કંપનીની નોંધણી થતાં એને અલગ એક વ્યક્તિત્વ સોંપી દેવામાં આવે છે જેમાં કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે કરાર કરી શકે અને કંપની સામે જે છે કાયદેસર કાર્યવાહી પણ કરી શકે ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈ હતી કાયમી અસ્તિત્વ તો કે અહીંયા કાયદેથી કંપની અલગ એક પોતે વ્યક્તિત્વ એ પ્રાપ્ત કરતી હોવાથી એને એના સભ્યો સાથે જે છે કાંઈ લેવા દેવા નથી એટલે કે એને કંપનીમાં નવા આવતા સભ્યો એ ઉમેરાય કે જૂના સભ્યો જે છે કંપની છોડીને જતા રહે તો પણ કંપનીને કોઈ પણ જાતનો જે છે એ અસર થતી નથી એટલે કે કંપનીના સભ્યોમાં મૃત્યુ થાય નાદાર જાહેર થાય કે પ્રસંગોપાત કંપનીના અસ્તિત્વને એને કોઈ અસર થતી નથી બરાબર જો કંપની ફળચામાં જાય તો જ કંપનીનું જે છે વિસર્જન થાય છે કે કંપનીનો અંત લાવી શકાય ત્યારબાદ ત્રીજું મૂડીના નાના હિસ્સામાં વિભાજન તો મૂડીના તો કે કંપનીને મૂડીની એ નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે મૂડીને જેના કારણે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે શેર બહાર પાડી એ કંપની વિશાળ પાયા પર મોટા મૂડી રોકાણ મૂડી ભંડોળ એવું કરી શકે શેર ખરીદનાર એ કંપનીનો શેર હોલ્ડર ગણી શકાય છે બરાબર ત્યારબાદ શેરની સરળ ફેરબદલી કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડરો કંપનીના શેર એ પોતે વેચી શકે છે અને ખરીદી પણ શકે છે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું આપણે લક્ષણ ગણી શકાય છે ત્યારબાદ સામાન્ય મોહર તો કરારો કરવાના હોય શેર પ્રમાણપત્રો દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે ખાસ કરીને સામાન્ય મોહર એ કંપનીની લગાડવામાં આવતી હોય છે જેને આપણે સિક્કો તરીકે ઓળખી શકીએ છઠ્ઠું સંચાલન તો કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીનું આવેદન પત્ર જેને આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહીએ અને નિયમન પત્ર જેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહીએ તો જેને આધીન રહે સંચાલક મંડળ જેને આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર ગણીએ છીએ જે કંપનીનું સંચાલન કરે છે તો શેર હોલ્ડરો જે પોતે પોતાના માંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે જેને આપણે સંચાલક કહીએ છીએ જે ડાયરેક્ટર કહેવાય સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને કેવા હોય છે તો કે જુદા જુદા હોય છે બરાબર દરેક શેર હોલ્ડરો પોતે જે છે એ ચૂંટણીમાં પ્રતિનિધિ તરીકે જે છે પોતે અમુકને એ મત આપીને શેર પ્રમાણે મત આપીને પોતે સંચાલક તરીકે કોઈ પણ વ્યક્તિને નિયુક્ત કરી શકતા હોય સાતમો મુદ્દો સભ્યનો દરજ્જો તો કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ પણ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે બરાબર એટલે કે કંપનીનો કોઈ પણ સભ્ય એ બીજા ગમે તે કરાર કરે તો પણ કંપનીને કાંઈ લેવા દેવા નથી કે કોઈ કૃત્ય એવું કરે તો પણ કંપનીને જે છે બંધન કરતા ગણી શકાય નહીં હા બીજો કોઈ વ્યક્તિ કંપની સાથે કરાર કરવો હોય તો એ કરી શકે જ્યારે કંપનીનો વ્યક્તિ એ બીજા વ્યક્તિ સાથે કોઈ પણ રીતે કરાર કરી શકતો નથી ત્યારબાદ સભ્ય સંખ્યા બરાબર તો સભ્ય સંખ્યામાં ખાનગીમાં ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200ની સંખ્યા હોય જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ એની કોઈ નિયંત્રણ હોતું નથી જેટલા પણ સભ્યો હોય એટલા એને જે છે એ પોતે આવી શકે નવમો સભ્યોની જવાબદારી તો સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે શેરથી સભ્યોની મર્યાદિત જવાબદારીવાળા કંપની એ સભ્યોની જવાબદારી તેણે ધારણ કરેલ શેર રકમ પૂરતી
મર્યાદિત હોય છે, વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી વાળા કંપનીઓ ઘણી ઓછી જોવા મળે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ આપણને કેમ ખબર પડે? તો કે કંપનીના આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હોય, જેને આપણે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ મૂળભૂત અધિકાર. તો કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. બરાબર? એટલે કે એ કૃત્રિમ વ્યક્તિ છે, અમૂર્ત વ્યક્તિ છે, અદ્રશ્ય છે, જેના કારણે એને નાગરિકને મળે છે જે અધિકારો એ એને મળી શકે નહીં. ત્યારબાદ શેરધીર મતાધિકાર. તો કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય એટલા એ પોતે કંપનીમાં ચૂંટણી વખતે મત આપી શકે છે. જેના ત્યારબાદ શેરની સરળ ફેરબદલી એ શેરધીર મત એ કંપનીની આઈપીએ શું છે એ લાક્ષણિકતા આપણે ગણી શકીએ. આજનો વિડીયોમાં આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીના ફાયદાઓ જેની ચર્ચા કરીશું, જેમાં પહેલો ફાયદો છે વિશાળ મૂડીભંડોળ. તો કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વેચી નાખે છે. શેરદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે, પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે. તો વિશાળ મૂડી, તો વિશાળ મૂડી ભંડોળ એકત્ર કરવા માટે તેને કંપનીને નાના કંપનીને જે છે શેરમાં નાના નાના હિસ્સામાં વેચી દેવામાં આવે છે, જેના દરેક ભાગને આપણે શેર કહી શકીએ. જે શેરદીઠ મતાધિકાર દ્વારા એ કંપની મોટા પ્રમાણમાં જે છે મૂડી ભંડોળ એકત્ર કરી શકે. બીજું શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલી, તો માન્ય શેર બજારમાં શેરની લેવડી સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર શું હોય છે? તો શેરની સરળ ફેરબદલી જેની આઈપી લાક્ષણિકતા આપણે જોઈ ગયા હતા, એટલે કે કોઈ પણ શેર હોલ્ડર એ કોઈ પણ કંપનીના શેર ખરીદી શકે છે અને ગમે ત્યારે એને શેર જે છે વેચીને નાણાં જે છે મેળવી શકે છે. હા, ખાનગી કંપનીમાં જે છે એ શેરની લેવેચ ઉપર જે છે ખાસ કરીને એનું નિયંત્રણ જોવા મળે છે. ત્યારબાદ સભ્યોની મર્યાદિત જવાબદારી. સભ્યોની મર્યાદિત જવાબદારી, તો શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી મર્યાદિત હોય. કંપની પડતામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતા વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. તો સભ્યોની જવાબદારી કેવી છે? તો કે મર્યાદિત. તો કે મર્યાદિત કઈ રીતે? તો કે એણે જે કંપનીમાં જેટલા શેર ખરીદેલા છે તો એ શેરની કિંમત પૂરતી જેની જવાબદારી ગણી શકાય કે મર્યાદિત છે. કંપની જ્યારે એ ફળચામાં જાય છે કે કોર્ટમાં જાય ત્યારે એને એના કેટલા પૈસા જાય છે? તો કે એને જેટલા શેર ખરીદ્યા એટલા એના પૈસા જાય છે. જ્યારે વધારાની એને પોતાની ખાનગી મિલકતમાંથી એને દેવું ચૂકવવાની જરૂરિયાત પડતી નથી. કેમ? તો કે જવાબદારી કેવી છે? તો કે મર્યાદિત. ચાર, અલગ વ્યક્તિત્વને નામ કહ્યું છે.
વિશાળ કદના લાભ તો કંપની માટે મોટા પાયા પર ખરીદી વેચાણ અને ઉત્પાદન શક્ય બને વિશાળ મૂડી ભંડોળ આધુનિક યંત્રો નિષ્ણાતોની સેવા સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે આથી કંપનીને આર્થિક વિકાસને એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે જો વિશાળ કદના લાભ એટલે કે કંપની મોટા પાયા પર ખરીદી વેચાણ કરે છે ઉત્પાદન કરે છે વિશાળ મૂડી ભંડોળ આધુનિક યંત્રોની નિષ્ણાતોની સેવા ત્યારબાદ સંશોધન જેના પર વધારે ખર્ચો કરે છે જેના કારણે મોટા પાયા પર ઉત્પાદન વધે એનો લાભ મેળવી શકે છે પ્રોડક્શન કરી શકે છે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ ત્યારબાદ છઠ્ઠો મુદ્દો એ કાર્યક્ષમ સંચાલન લાક્ષણિકતા
કરતા હોય કે આપણે એક ફાયદો છે શેરની સરળ પેજ બને સભ્યોની મર્યાદિત જવાબદારી તો અહીંયા સભ્યોની જવાબદારી અમર્યાદિત નથી મર્યાદિત છે કેમ તો કે એને જેટલા શેર કંપનીમાં ખરીદેલા છે એ શેરની રકમ પૂરતી એની જવાબદારી હોય કે સભ્યોની જવાબદારી કેવી ગણી છે મર્યાદિત અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય એટલે કે કંપની એ પોતે સભ્યો કરતા એક અલગ વ્યક્તિત્વ એની નોંધણી થતા થાય છે બરાબર જેના કારણે એને એના સભ્યો મોટા પાયા પર જે છે નાણાકીય ખર્ચાઓ કરે છે મોટા પાયા પર ઉત્પાદન કરે છે જેના કારણે કર્મચારીઓને પણ મોટા પ્રમાણમાં જે છે આવક મળતી હોય છે વિશાળ કદના લાભ એ કંપનીને મળતા હોય છે અને એના કારણે જે છે એ કંપની વધુમાં વધુ ફાયદાઓ કરતી હોય કાર્યક્ષમ સંચાલન તો કે કર્મચારીઓ એના સંચાલકો દ્વારા જેને સંચાલકોની નિયુક્તિ જે છે શેર હોલ્ડરો જે છે ચૂંટણીમાં પ્રતિનિધિ તરીકે ચૂંટીને એને જે છે સંચાલક બનાવે જે પોતાની કાર્ય કુશળતા દ્વારા જે છે સંચાલનનું બીડું એ ઝડપે છે અને એને જે છે આગળ ધપાવવા માટેના પ્રયત્નો કરી શકે છે લોકશાહી સંચાલન તો કે જે કોઈ સભ્યો છે એને પોતે ચૂંટીને જેને સંચાલક તરીકે નિયુક્ત કર્યા છે તો એ બધી રીતે જે છે પોતે જે છે એના નિર્ણયો એ બહુમતીથી અને ખાસ કરીને સામાન્ય સભામાં લેતા હોય છે જેના કારણે દરેક સભ્યોને એનો મત લેવાનો જે છે અધિકાર હોવાથી એને લોકશાહી સંચાલન તરીકે આપણે ઓળખી શકીએ અને છેલ્લો સમાજ અને રાષ્ટ્ર બંનેને લાભ તો કે કંપની વિશાળ પૂરી ભંડોળ દ્વારા એ પોતાના જે છે એ ઉત્પાદન દ્વારા મોટા પાયે જે છે નફો પણ મેળવે છે જે નફો એ સમાજ પાસે મોટા પાયા પર જે છે ઉત્પાદન થતું હોવાથી એના જે છે કરવેરા જે સરકારની પોતે કરોડો રૂપિયાના કરવેરા આપે છે જેના કારણે દેશને પણ જે છે એ લાભ થઈ શકે આમ સમાજ અને રાષ્ટ્ર બંનેને કંપની જે છે લાભ આપી આપી શકે આમ સંયુક્ત હિસાબે કંપનીના આપણે 8 પ્રકારના ફાયદાઓ જોયા જે દેશમાં કે એક મહત્વના આપણે ગણી શકાય આગળના વિડીયોમાં નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ફરી વાત મળીશું.